તો દોસ્તો, આ છે ગાંધીનગર માણસા હાઈવે અને આપણે જઈ રહ્યા છીએ ગાંધીનગરથી 10 કિલોમીટર દૂર ગાંધીનગર માણસા હાઈવે ઉપર વાસણા ગામને ગોંદરે બિરાજમાન શ્રી વાસણિયા મહાદેવ એટલે કે શ્રી વૈજનાથ મહાદેવની મુલાકાતે. વાસણિયા મહાદેવનો આ ભવ્ય લીલોતરી સભર અને સુંદર સ્વચ્છ રઢિયામણો રસ્તો માનવીના મનને અનેરા આનંદથી ભરી રહ્યો છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ વાસણિયા મહાદેવ અને આપ જોઈ રહ્યા છો મંદિરના પ્રવેશ દ્વાર આગળનું નાની નાની દુકાનો વાળું સુંદર બજાર. અને આ છે ભગવાન ભોળાનાથ વાસણિયા મહાદેવનું ભવ્ય અને કલાત્મક પ્રવેશ દ્વાર, જ્યાં ઉપર વૈજનાથ ધામ એવું બોર્ડ મારવામાં આવ્યું છે. અને આ છે પિનાકપાણી શંકર ભગવાનનો વિશાળ ભવ્ય અને અતિ મોટા ધ્વનિવાળો ઘંટ. તો નમસ્કાર દોસ્તો, હું છું અસિત ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો એબી ડિજિટલ. તો દોસ્તો, આજે આપણે આવ્યા છીએ ગાંધીનગરના વાસણ ગામની અંદર ભગવાન વાસણિયા મહાદેવના મંદિરે. આપણે આ મંદિરની પૂરેપૂરી મુલાકાત લેવાના છીએ, આ મંદિર વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો દોસ્તો, આપણી ચેનલ ઉપર બન્યા રહેજો, કેમ કે આપણી ચેનલ ઉપર આવાને આવા ધાર્મિક વિડીયો આવતા જ રહે છે. અને દોસ્તો, વિડીયો શરૂ થાય પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે પાછળથી તમે વિડીયોની ભાવનાઓમાં ખોવાઈ જાઓ છો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજનો આ વિડીયો. શ્રી વૈજનાથ મહાદેવ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ આ મંદિરનો ખૂબ જ સુંદર વિકાસ કરેલો છે. આ છે શ્રી વૈજનાથ એટલે કે વાસણિયા મહાદેવનું ભવ્ય ઉત્તુંગ અને ગગનચુંબી અને દાદાની શ્વેત ધજાઓ ફરકાવતો ભગવાન શંકરનો દેવપ્રસાદ એટલે કે મંદિર, જેના ધ્વજો વાયુ લહેરો સાથે લહેરાતા આપ જોઈ રહ્યા છો. અહીં આવતા દર્શનાર્થી યાત્રાળુઓને બે ઘડી બેસવા માટે મંદિરની ફરતે સુંદર બાંકડાઓની સગવડ કરવામાં આવી છે, જે આપ જોઈ રહ્યા છો. અને આ છે મંદિરના પ્રવેશ કક્ષમાં પ્રવેશનાર યાત્રિકોને કતારબદ્ધ કરવા માટેનો લોખંડની ગ્રીલવાળો પ્રવેશ માર્ગ. આ છે મંદિરનો મધ્ય ગુંબજ, તે ભવ્યતા અને દાદાની ભક્તિનું પ્રમાણ પૂરું પાડી રહ્યો છે. આ મધ્ય ગુંબજના પ્રવેશ દ્વારની ડાબી બાજુએ તેમજ જમણી બાજુએ કુલ મળીને 10 જ્યોતિર્લિંગોની સ્થાપના કરવામાં આવી છે. મધ્ય ગુંબજના પ્રવેશ દ્વારે ડાબી બાજુએ બટુક ભૈરવ અને જમણી બાજુએ સંકટમોચન હનુમાનજીની પ્રાચીન પ્રતિમાઓ મૂકવામાં આવી છે. જમણી બાજુથી શરૂઆત કરીએ તો સૌ પ્રથમ ભગવાન વિશ્વેશ્વરના દર્શન થાય છે, જે આપ જોઈ રહ્યા છો. ત્યારબાદ શ્રી સોમનાથ ગુજરાતનું જ્યોતિર્લિંગ બિરાજમાન થાય છે, જેના આપ દર્શન કરી રહ્યા છો. આગળ જતા શ્રી મહાકાલેશ્વર મધ્યપ્રદેશનું જ્યોતિર્લિંગ બિરાજમાન છે, જેના ભવ્ય દર્શન થઈ રહ્યા છે. આગળ જતા શ્રી ઓમકારેશ્વર ઉજ્જૈન મધ્યપ્રદેશના જ્યોતિર્લિંગના પવિત્ર દર્શન થઈ રહ્યા છે. અહીંથી આગળ જતા શ્રી ત્રંબકેશ્વર મહારાષ્ટ્રના ભક્તિસવર જ્યોતિર્લિંગના દર્શન થઈ રહ્યા છે. આગળ જતા શ્રી ઘુમેશ્વર મહારાષ્ટ્રના પ્રાચીન અને સૌમ્ય જ્યોતિર્લિંગના દર્શન થઈ રહ્યા છે. બે ડગલા આગળ જતા શ્રી રામેશ્વર તામિલનાડુમાં સ્થિત એવા ભવ્ય જ્યોતિર્લિંગના દર્શન થઈ રહ્યા છે. પ્રવેશ દ્વારથી ડાબી બાજુએ આગળ જતા શ્રી વિશ્વેશ્વર મહાદેવનું અતિ ભવ્ય અને પવિત્ર એવું જ્યોતિર્લિંગ બિરાજમાન છે. અહીંથી આગળ જતા શ્રી કેદારનાથ ઉત્તરાંચલનું અતિ ભવ્ય અને ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલ જ્યોતિર્લિંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે.
અને આ છે ભગવાન વૈજનાથ એટલે કે વાસણિયા મહાદેવનું ભવ્ય અને તેજોમય ગર્ભગૃહ. અહીં ભગવાન શંકરનું ચાંદીનું વિશાળ લિંગ, ફણીનાગનું ચાંદીનું પ્રતીક, ભગવાનને દૂધ પાણી ચડાવવાની ચાંદીની જારી, 17 શંકર પાર્વતીની મૂર્તિઓ, રિદ્ધિ સિદ્ધિ તથા ભૂતનાથની તમામ સાધન સામગ્રીના દર્શન થાય છે. દોસ્તો, આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરું તો વિક્રમ સંવત 101 પૂર્વે એટલે કે આજથી 2000 વર્ષ પહેલા વાસણા ગામની આ સીમમાં જંગલ વિસ્તારમાં ગાયની ખડીના આકારનું શિવલિંગ સ્વયંભૂ રીતે પ્રગટ થયેલું હતું. ત્યારબાદ ભવનાથ નામના મહાત્માએ આ સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને ભગવાન વૈજનાથ મહાદેવનું ભવ્ય અને વિશાળ એવા પૂર્વોભિમુખ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું. આ મંદિરમાં કુલ 11 માળ આવેલા છે અને તેના 4 માળ ભૂગર્ભમાં અને 7 માળ ભૂમિ ઉપર હાલ વિદ્યમાન દેખાઈ રહ્યા છે. મંદિરના સમગ્ર બાંધકામમાં લોખંડ કે સિમેન્ટનો કોઈ જગ્યાએ નામ માત્ર પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. સમગ્ર મંદિર ઈંટ અને ચૂના વડે નિર્માણ કરવામાં આવેલ છે અને તેથી જ તો આ ઉત્તુંગ દેવ પ્રસાદ શ્વેત રંગનો દશ્યમાન થાય છે. મંદિરના ગર્ભગૃહનું નિર્માણ ખાસ વિશિષ્ટ રીતે કરવામાં આવ્યું છે અને તેથી જ તો સૂર્યોદય સમયે સૂર્યનું પ્રથમ કિરણ ગર્ભગૃહમાં બિરાજમાન માતા પાર્વતીના કપાળ એટલે કે ભાલ ઉપર સ્પર્શ કરે છે. વાસણા ગામની ધર્મપ્રેમી જનતા અને શિવ ભક્તોએ સદીઓથી આ વૈજનાથ મહાદેવ મંદિરની પૂજા અને જાળવણી તેમજ દેખરેખનું કામ કરેલું છે. તેથી જ તો આજે આ ભવ્ય મંદિર ભારતભરમાં વાસણિયા મહાદેવના નામથી પ્રસિદ્ધિ પામેલ છે. આ ભગવાન ભોળાનાથનું મંદિર ગાંધીનગર માણસા હાઈવે ઉપર આવેલું હોવાથી હાઈવેથી પસાર થતા તમામ પ્રવાસીઓ ભગવાન શંકરને નમન કરીને પછી જ આગળ વધે છે. મંદિરની જમણી બાજુએ એક વિશાળ યજ્ઞશાળા આવેલી છે. મંદિર વ્યવસ્થાપન કરવા માટેનું કાર્યાલય આવેલું છે. પ્રસાદની ડાબી બાજુએ આગળના ભાગે હનુમાન દાદા બિરાજમાન છે, જે આપ જોઈ રહ્યા છો. મંદિરની ડાબી બાજુએ પાછળના ભાગે ચામુંડ માતાની નાની દેરી આવેલી છે, જે આપ જોઈ રહ્યા છો. ભગવાન વાસણિયા મહાદેવની સામે હાઈવે ઓળંગતા સંકટમોચન હનુમાનજીની 51 ફૂટ ઊંચી ભવ્ય વિશાળ ગગનચુંબી અને ભક્તિસભર મૂર્તિ બિરાજમાન છે. કહેવાય છે કે સમગ્ર ગુજરાતભરમાં હનુમાન દાદાની સૌથી વિશાળ અને ભવ્યાતિ ભવ્ય એવી આ મૂર્તિ છે. હાઈવે ઉપર પ્રવાસ કરતા પ્રવાસીઓને આ હનુમાન દાદાની વિશાળ મૂર્તિ 2-3 કિલોમીટર સુધી દર્શન આપે છે, એટલી વિશાળ અને ભવ્ય આ મૂર્તિ છે. હનુમાનજીની મૂર્તિના પગ નીચે અલગથી નાનું મંદિર બનાવવામાં આવ્યું છે, જેના દ્વારે દાદાની આ વિશાળ મૂર્તિનો સ્થાપન સમય લખવામાં આવે છે. જમીન લેવલથી 10 ફૂટ નીચે નાનું હનુમાન મંદિર છે, જેમાં હનુમાનજીની નાની મૂર્તિ, પથ્થરમાંથી કોતરેલ મૂર્તિ તથા બાજુના ગોખમાં રામ, લક્ષ્મણ, જાનકી તેમજ હનુમાનજીની મૂર્તિઓ બિરાજમાન છે, જે આપ જોઈ રહ્યા છો. અને હનુમાન દાદાની આ ભવ્ય અને વિશાળતમ ઉત્તુંગ મૂર્તિની સ્થાપનાના પ્રણેતા પૂજ્યપાદ લાલજી મહારાજનું પ્રાગટ્ય તેમજ બ્રહ્મલીન થવાનો સમયગાળો દર્શાવવામાં આવ્યો છે. એટલે જ તો આ હનુમાન દાદાનું નામ લાલજી હનુમાન એમ રાખવામાં આવ્યું છે. હનુમાન દાદાની મૂર્તિની ડાબી બાજુએ શનિ ગ્રહનો એક કાળો પથ્થર બિરાજમાન છે. ગામના લોકો જ્યારે નજર લાગે કે પનોતી બેસે ત્યારે આ લાલજી હનુમાન પાસે આવે છે અને પૂજાવિધિ કરે છે, તેમની તેમજ શનિ મહારાજની પણ પૂજાવિધિ કરે છે.
તો દોસ્તો આપણી સાથે છે વાસણિયા મહાદેવના મેનેજર શ્રી રાવલ સાહેબ તથા પૂજારી શ્રી. તો આપણે આ મંદિર વિશે એમની થોડી માહિતી મેળવીશું. તો રાવલ સાહેબ, આપને પહેલો પ્રશ્ન એ છે કે આ મંદિરની વ્યવસ્થા અને આ મંદિરના ઇતિહાસ વિશે તથા તેના મુખ્ય પ્રસંગો વિશે થોડી જાણકારી આપશો. આ મંદિર ઈસવીસન પૂર્વે વિક્રમ સંવત 1 અંદર બનેલું છે અને દ્વાદશ જ્યોતિર્લિંગવાળું મંદિર છે. અહીંયા ગણપતિજી જે મૂર્તિ છે એ જમણી સૂંઢણા ગણપતિ છે. બીજું, આ મંદિર એટલું બધું અતિ ભવ્ય મંદિર છે કે આ મંદિરે દર્શનાર્થી આવનાર દર્શનાર્થીઓની અહીંયા એમની જે આસ્થા હોય એ અહીંયા પૂર્ણ થાય છે. બીજું, આ મંદિરની અંદર ગોકુળાષ્ટમી, શિવરાત્રિ, ગુરુ પૂર્ણિમા, હનુમાન જયંતી આ બધા તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. તો બીજો પ્રશ્ન પૂજારી સાહેબ માટે છે. તો પૂજારી શ્રી, આ મંદિર વિશે અને અહીં આવતા યાત્રીઓ વિશે અને ભગવાન વિશે થોડી માહિતી આપશો. વૈજનાથ મહાદેવનું જે પુસ્તક છે એના ઉપર મેં વાંચેલું છે અને આ મંદિર ટોટલ 11 માળનું મંદિર છે. 4 માળ અંડરગ્રાઉન્ડ છે અને 7 માળ આજની તારીખમાં પણ હયાત આપણને દર્શન અભિભૂત ત્યાં આગળ થાય છે. આ મંદિરની અંદર જે દર્શન કરવા જે દર્શનાર્થીઓ આવે એ દ્વાદશ જ્યોતિર્લિંગનું ફળ આ મંદિરની અંદર દર્શન કરવા માત્રથી અહીં આગળ પ્રાપ્ત થતું હોય છે. મુખ્ય કરીને શિવરાત્રિ અને ગોકુળ આઠમની અંદર અહીં આગળ અતિ ભવ્ય ઉજવણી મહાદેવજીની થતી હોય છે. સાથે સાથે આષાઢ વદ અમાસના દિવસે અહીં આગળ પોતે વૈજનાથ દાદા આપણા વાસણ ગામની અંદર જઈ અને ત્યાંથી બધા ભક્તો સાથે વાસતે ગાજતે ત્યાંથી અહીં આગળ લાઈ આષાઢ વદ અમાસના દિવસે બપોરે બિરાજમાન કરાવવામાં આવે છે અને શ્રાવણ સુદ 1 દરેક ભક્તો પોતપોતાના ઘરેથી અહીં આગળ આવી જે વૈજનાથ દાદાની સેવા થાય એ સેવા આખો મહિનો અહીં આગળ દરેક ભાવિક ભક્તો અહીં આગળ કરે છે. તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આપે ખૂબ જ સુંદર અને ખૂબ જ રસપ્રદ માહિતી આપી એ બદલ આપ સર્વેનો આભાર. જય ભોલે. તો દોસ્તો આપણી પાસે છે વૈજનાથ મહાદેવના ટ્રસ્ટીશ્રીઓ. તો દાદા આપનું નામ શું છે? રાધેશ્યામભાઈ એચ શાહ. તો દાદા તમે આ મંદિરની અંદર કેટલા વર્ષોથી સેવા કરો છો? લગભગ 20 વર્ષથી આ મંદિરની અંદર ટ્રસ્ટી તરીકે સેવા બજાવી રહ્યો છું. બરોબર. અને આ છે વૈજનાથ મહાદેવની પ્રતિષ્ઠા કરનાર મહાત્મા શ્રી ભવનાથજીની ચરણ પાદુકાના ચિહ્નો જે આપ જોઈ રહ્યા છો. તો દોસ્તો વાસણિયા મહાદેવના દર્શન અહીં પૂરા થાય છે. આ વિડીયોમાં ફક્ત આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તો ચાલો દોસ્તો મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.